શ્રેષ્ઠ જીવન શૈલી નો સરલ ને સકારાત્મક ઉષાબેન એટલા બધા જે સંબંધો છે જે પરમાત્મા સાથે અમે જોડી શકીએ જેનાથી અમે બિલકુલ અજાણ છીએ એવા બીજા કયા હજી સંબંધો છે કે જેના આધારે અમે પરમાત્માને યાદ કરી શકીએ આપણે જોયું તું કે મનુષ્યના અતિ નિકટના છ સંબંધ હતા હા અને જેની યાદ એને વારંવાર આવી શકે છે સ્વાભાવિક રીતે આવે એમાં એને મહેનત નથી કરવી પડતી અત્યાર સુધી આપણે ચાર સંબંધો ઉપર અલગ અલગ રૂપેથી જોયું કે માત પિતાના રૂપમાં ટીચરના રૂપમાં સદગુરુના રૂપમાં અને ખુદા દોસ્તના રૂપમાં આજે જે સંબંધ આપણે લઈશું કે જે આપણે ઈશ્વર સાથે જોડી શકીએ એ છે પ્રિયતમનો સંબંધ ઓકે ભગવાનને આપણે આપણા જીવન સાથી પણ માની શકીએ છીએ અચ્છા જેમ મીરાબાઈએ પણ એને પ્રિયતમના રૂપમાં જોયા હમ અને પછી એનો એટલો દિલનો એક પ્રેમ જાગૃત થયો જેને કારણે એ જ્યારે ભજનો ગાતી હતી તો પણ એમાં ખોવાઈ જતી હતી એટલા એ પ્રેમની અંદર મસ્ત થઈ જતી હતી આજની દુનિયાની અંદર પ્રિયતમનો સંબંધ એક ખાલી માત્ર શારીરિક સુધી રહી ગયો છે પરંતુ પરમાત્મા સાથેનો પ્રિયતમનો સંબંધ એક સ્પિરિચ્યુઅલ લેવલ પર છે જેમ દુનિયાની અંદર પણ અલગ અલગ રૂપેથી આપણા લોકો સાથે સંબંધ હોય એક ફિઝિકલ રિલેશનશીપ હોય તો એક ઇમોશનલ રિલેશનશીપ હોય તો એક માનસિક સ્તર પર હોય અને એક છે સ્પિરિચ્યુઅલ સ્તર પર તો એ જ રીતે પરમાત્મા સાથેના જે આપણા રિલેશનશીપ છે એ ફિઝિકલ લેવલ નથી ઓકે ઇમોશનલ લેવલ ખાલી નથી માનસિક સ્તર સુધી ખાલી એક સમજની વાત પણ નથી પરંતુ એક સ્પિરિચ્યુઅલ લેવલ છે અને જ્યારે એ સ્પિરિચ્યુઅલ લેવલ પર આપણે જોડીએ છીએ એની પ્રાપ્તિ પણ આપણે જીવનની અંદર અનુભવ કરી શકીએ છીએ તો એ જ રીતે પરમાત્માને જ્યારે આપણે પ્રિયતમ સમજીએ તો જેમ કહેવાય છે કે મીરાની સામે ઝેરનો કટોરો પણ અમૃત બની ગયો એ રીતે આપણે પણ જ્યારે પરમાત્માને પ્રિયતમ બનાવીએ જીવનસાથી બનાવીએ તો આપણી સામે જે ઝેર જેવી પરિસ્થિતિઓ હોય ઓકે એ પણ પરિવર્તન થઈ જાય છે કારણ કે પરમાત્મા સામે આવી જાય છે અને જેમ એક સાથી હોય તો સાથીનું કાર્ય એ જ હોય કે આપણા પર કોઈ અગર તકલીફ આવે કોઈ પણ પ્રકારની એવી વિપદા આવે તો એ સામે ઊભો રહી જાય છે તો એ જ રીતે પરમાત્મા પણ પ્રિયતમ બનીને જાણે કે આપણી સામે આવી જાય અને જે કષ્ટ હોય કે જે વાત હોય જેની તકલીફ હોય એ પોતાના ઉપર લઈ લે છે અને આપણને એની તકલીફ અનુભવ નથી કરવા દેતા કેમકે અત્યારે કેટલી વહેમની અને શકની દુનિયા ચાલી રહી છે અને એમાં જે મેજોરિટી પ્રોબ્લેમ્સ જોવા મળે છે એ તેમણે જેમ કીધું કે એક સાથીઓની વચ્ચે એક પ્રિયતમની વચ્ચે જ જોવા મળે છે જી તો એવા સમયે આ પ્રિયતમને યુઝ કરી શકાય બિલકુલ હે ને કે પરમાત્માને પ્રિયતમ બનાવી દો તો બધી આપણે જે પ્રોબ્લેમ્સ છે એને પણ પરિવર્તન કરી શકે છે ઓકે એને એનો અનુભવ થાય એવો જેવો કે બિલકુલ થાય એક વ્યક્તિથી જેવો અનુભવ થાય હા ફિઝિકલ લેવલ પર અનુભવ કરવાની ઈચ્છા રાખતા હોય છે કે ભાઈ મને એ રીતેનું કોઈ પેમ્પર કરે યા એ રીતેનું કોઈ હાથ ફેરવે એ રીતે એની ફિલિંગ્સ નથી આવતી પરંતુ પરમાત્મા સાથે જે આપણે એક સ્પિરિચ્યુઅલ લેવલની પ્રિયતમનો સંબંધ છે તો આપણે એની ફિલિંગ પણ એક સ્પિરિચ્યુઅલ લેવલ પર મળે છે કે આત્માને શક્તિ મળે છે આત્માને તાકાત મળે છે કટોરો અમૃત થઈ એનો મતલબ કે અમૃત બની જાય એવું નહીં પણ જેમ મીરાબાએ ઝેર પીધું તો એ ઝેરને હજમ કરવાની શક્તિ એની અંદર આવી જાય ઓકે ઝેર એને ઇફેક્ટ ન કરે પણ એને હજમ કરી નાખે તો એ રીતે આપણી સામે જે પરિસ્થિતિઓ આવે છે તો એનો મતલબ એ નહીં કે પરિસ્થિતિ નહીં આવી નહીં આવશે કે પરિસ્થિતિ ટળી જશે શક્તિ મળશે પરંતુ આપણી અંદર એટલી બધી શક્તિ આવી જાય છે કે જેનાથી એ પરિસ્થિતિ આપણને કંઈ લાગતી જ નથી અને એના માટે જરૂરી છે એક મેડિટેશનની પ્રક્રિયા જે હવે આપણે આવતા સત્રમાં જાણીશું કેમ કે સમય છે વિદાય લેવાનો નમસ્તે શ્રેષ્ઠ જીવન શૈલી